નમસ્કાર આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે પાંચ ત્રીસ કલાકે આત્માહોલ આશા મોડ અમદાવાદ ખાતે સ્વર્ગસ્થ્રી સુશીલાબેન અને સ્વર્ગસ્થ શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ નિબંધકાર વાર્તાકાર આત્મકથાકાર અનિલ જોશીના પંચ્યાસીમાં જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે આજે માન્યશ્રી અનિલભાઈ જોશી આપણી વચ્ચે મુંબઈથી અહીંયા ખાસ ઉપસ્થિત છે એનો આનંદ છે તો ખૂબ તાળીઓની સાથે માન્યશ્રી અનિલભાઈ જોશીને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે આપનું સ્વાગત છે આવો સાહેબ આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા બાર વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ છેલ્લા સાત વર્ષથી દર મહિને હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ કરવામાં આવે છે સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત સંસ્કૃત પર્વ ગુજરાતી આત્મકથાના એકસો પચાસ વર્ષની ઉજવણી પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું હું માનવી શ્રી ધીમનભાઈ પુરોહિત સાહેબને વિનંતી કરું કે પુસ્તકથી સર્જકનું સ્વાગત કરે શ્રી રઘુવીર ચૌધરી સાહેબને વિનંતી કે સ્મૃતિ ચિન્હથી સર્જકનું સ્વાગત કરે આભાર ધીમનભાઈ આભાર ચૌધરી સાહેબ જન્મદિન નિમિત્તે સર્જકને રૂબરૂ શુભેચ્છા આપવી હોય તો અહીંયા પૂરતી મોકળાશે અહીંયા મંચ ઉપર આવીને શુભેચ્છાઓ આપી શકો શુભેચ્છા કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે સર્જક પોતે પોતાના જીવન કવન વિશે નેવું મિનિટ વક્તવ્ય આપશે ત્યારબાદ સમયની અનુકૂળતા હશે સર્જકની ઈચ્છા હશે પૂછવાલાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું તો હું માન્યશ્રી અનિલભાઈ જોશી સાહેબને વિનંતી કરું આપ વક્તવ્યનો પ્રારંભ કરો ખૂબ તાળીને ખૂબ સન્માન સાથે આપણે એમનું સ્વાગત કરીશું સ્વાગત છે સર રઘુવીરભાઈ કુમારપાળ પ્રકાશભાઈ પછી મોહિત સાહેબ ભાગ્યશાહ સૌ સરહૃદય મિત્રો ને મારા હૃદયપૂર્વકના પ્રણામ હવે મારે મારી જન્મદિવસ હોય ત્યારે મને ગેબ્રિયલ ગાર્સિયા બહુ મોટા સર્જક હતા એણે બહુ સરસ વાત કરી હતી કે બાયોલોજીકલ જન્મ તો મારી માતાએ આપી દીધો મારું શરીર આપી દીધું પણ એ મારો જન્મદિવસ નથી પણ જીવનની આપાથાપીમાં જીવનમાં કોઈ પહેલી કવિતા લખે કે પહેલું ચિત્ર દોરે કે પહેલું શિલ્પ બનાવે એ જ એનો જન્મદિવસ હોય છે મારી વાત કરું તો એ ફાય આર્ટ્સમાં હું ભણતો હતો યુ એન મહેતા આર્ટ્સ કોલેજમાં અને એ વખતે ક્રિકેટર હતો કવિ બવી થવાની તો કંઈ ઘેલછા નહોતી મને એટલે હું ત્યાં ભીતપત્ર ચલાવતો અને એમાં એક કાવ્ય લખેલું મેં ગરીઓ એ તો સીધું મેં કીધું આ લખાણું છે ભાઈ તો કુમારમાં મોકલી દીધું બચુભાઈ રાવત ને યાર મારા આશ્ચર્ય વચ્ચે મારા પિતાજી ઉપર બચ્ચુભાઈ રાવતનો લાંબો પત્ર આવ્યો અને કુમાર માં એ કાવ્ય ઓગણીસો એકસઠ બાસઠના અંકમાં છાપું એ જ મારો જન્મદિવસ બચુભાઈની ચેતનાને હું પ્રણામ કરું છું કે કવિ તરીકે મેં એક કોન્ફિડન્સ આવ્યો કે બચુભાઈ રાવતના કુમારમાં પહેલું કાવ્ય આવે એ એમણે આટલું કાળજીપૂર્વક પત્ર લખીને છાપ્યું એ બચુભાઈ રાવતની ચેતનાને હું પહેલાં પ્રણામ કરું છું પછી તો શું થયું કે ક્રિકેટ રમવાનું હોય દડો લાગ્યો આંખ ઉપર એટલે ક્રિકેટ છૂટી ગયો રણજી ટ્રોફીના બારમા ખેલાડી તરીકે પણ મને રાખેલો એટલે મારું કામ પાણી લઈને જવાનું બીજું તો કંઈ નહીં એ એ વખતે તો પેલા મનોહરસિંહ ને બધું બહુ રમાકાંત દેસાઈ હતા ફાસ્ટ બોલર આપણા અને મુંબઈની ટીમ આવે એટલે ફફડે બધા કે ભાઈ આ નરોત્તમને લાલુભા ને એ બધા ગુજરાત સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન હતા એટલે રાજકોટના જીમખાના મેદાનમાં પડ્યો રહેતો દડો લાગ્યો એટલે હું ઓલો થયો પછી મોરબીમાં અમારા પ્રિન્સિપાલ જયાનંદ દવે સંસ્કૃતના એટલે જીમખાના છોડીને મેં કીધું હવે પિરિયડ ભરું પીરિયડ ભરું એમાં અભિજ્ઞાન શાકુંતલ ભણાવે સાહેબ હું એક ચિત્ર સાંભળી લઉં એમાં એટલું સુંદર રીતે શાકુંતલ ભણાવતા કે હું ઇમોશનલ થઈ જતો શકુંતલાની વિદાયનો શ્લોક પાતું ના પ્રથમમ વ્યવસ્થિત જલમ યુષ્માશ્વિ તે સુયા ના દત્તે પ્રિય મંડના પી ભવતા સ્નેહ નયા પલ્લવમ પ્રકૃતિ શકુંતલા જ્યારે વિદાય લે છે ને ત્યારે આ શ્લોક આવે ને હું એમને સાંભળી લઉં કે પ્રકૃતિ સાથેનો એમનો પ્રેમ કે તમને પાણી પાયા વિના પોતે પાણી પીતી નથી આદ્યા વહ કુસુમ પ્રસૂતિ સમયે યશ્યા ભવ્યુત્સવ અને તમારી ડાળી ઉપર એક નાનકડું ફૂલ આવે છે ને તો એને ઉત્સવ બને છે વાહ 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 સેયમ યાતિ શકુંતલા પતિગ્રહમ આ શકુંતલા પતિને ઘેર જાય છે તો તમે સર્વેરનું જ્ઞાયા હતા મા શ્લોક સાંભળીને આમ હું હજર બમ થઈ ગયો પછી તો આખું દ્રશ્ય જેમ સમજાવતા જાય ક્લાસમાં એટલે આવા અધ્યાપકો દુર્લભ છે સાહેબ એ સમજાવતા જાય અંસ્યાને પ્રેમ બધા મૂકવા જાય હું આમ જોયા કરું ગયા ગયા તળાવમાં પાણી તરસ લાગે પછી પાણી પીવા નમેન વીટી માછલી ગળી જાય હવે મને દુશ્ય નહીં ઓળખે આ ભાઈ તે રોવું આવે આપણને અરે આ વીટી ગળી ગઈ હવે શું થશે શકુંતલાનું પછી એ આખું શકુંતલ શાકુંતલ ગીત લખાયું મારું પેલું કેમ સખી ચિંધવો પવન ને રે હું તો ખાલી શકુંતલાની આંગળી ઝંઝાના સુસવાટા પાંખમાં ભરીને ઉડું આખું ગગન મારી ઈચ્છા વહેલી પરોડના ઝાખા ઉગાડમાં ખડતા પર ભાતિયાના પીછા ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઈ ગયું સાંભળી કેમ સખી ચિંધવો પવન ને રે હું તો ખાલી શકુંતલાની આંગળી ઝૂકેલી ડાળખીનો લીલો વળાક લઈ ઝૂકેલી ડાળખીનો લીલો વળાક લઈ જંગલમાં એવું કઈ ગાતો જંગલમાં ધોધમાર વરસે ગુલમોર ક્યાં કાગડો થઈ ન જાય રાતો આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી સૂર થઈ ઉડી જાય વાસળી કેમ સખી ચિંધવો પવન ને રે હું તો ખાલી શકુંતલા ની આંગળી આઈડેન્ટિટી નો સવાલ પછી આગળ જતાં એક જુદું કાવ્ય આવ્યું એ મેં લખ્યું કે ભાઈ શકુંતલા પાસે આશાવાદ હતો કે વીંટી માછલીના પેટમાં ગઈ છે નદી પાસે કોઈ માર હશે એ કોઈ કાપીને આપી જશે મને વીંટી અને વીંટી પાછી પહેરીને મને ઓળખી જશે દુષ્યંત પણ મારી વીંટી નદીને માછલીએ નહોતી ગળી પણ એકવેરિયમની માછલી ગળી ગઈ હતી અને એકવેરિયમમાં કોઈ જ નથી એટલે મારી પાસે કોઈ આશાવાદ નથી કે ભાઈ મારી વીટી પાછી મળશે મને આઈડેન્ટિટી મળશે આ બધું જે ગડલ મથલ ચાલી અને પછી ગોંડલમાં દવે એની પાસે જાઉં નાથાભાઈ જોશી એની પાસે જાઓ અને ફ્રસ્ટ્રેશન હતું નાપાસ થઈને ઊંટર આઠમાં ગુજરાતીમાં દસ માર્ક હતા કે એટલે મેં કીધું હવે હું હું તો કોઈ પણ રીતે લાયક જ નથી કવિતા લખ નાપાસ થઈને ગયો પછી મકરંદભાઈ કે ભાઈ પાસે ચાલતું ભાઈ પાસે મને લઈ ગયા તો ભાઈનો અવાજ ફરી ગયો તું મોટી કવિતા લખી શકીશ પછી નોર્મલ આવો આવો ભાઈ એટલે એની પાસે સારત્રનું પ્લેન ટ્રુથ નામનું મેગેઝિન પડ્યું હોય કાફકા વાંચતા હોય વોલ્ટેર વાંચતા હોય અને એટલી મને મજા પડી ગઈ કે પછી તો હવે કવિતા અને આ પછી એમ ગોંડલમાં કરતાં કરતાં મારાથી એક ગીત લખાઈ ગયું કાગળમાં મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીકના બતાવો પંખી સહિત હવાઈ ચાતરીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે આંબાનું સાવ ભલે લાકડું કહેવાઓ પણ મારામાં ઝાડ હજી જાગે માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળીની બીક ના બતાવો મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો એક જાય કોઈ રાતી કીડીનો એ ભાર હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનો એ ભાર એક પછી એક ડાળ ખરતી જવું ન થાય પડવાને કેટલી જવાર હું બરફમાં ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવો મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ન બતાવો આ કાગળ ઉપર લખીને હું ગોંડલમાં ભાઈ પાસે ગયો ભાઈ ઓસરીમાં સૂતા હોય મને કે કવિતા લખાય છે ભાઈ એક ગીત લખ્યું છે મેં સંભળાયું મારી કોઈ ડાળખીમાં મેં ભાઈનો કેવો પ્રતિભાવ છે જોઈ તો ખરા પછી ભાઈ ચૂપ રહ્યા પછી મને એને કહ્યું કે અનિલ આ તો અભાવનું ગીત થયું નથી તો બીકશે નહીં હોય હવે એવું ગીત લખતું મારી ડાળખીમાં ભરપૂર પાંદડા છે ભરપૂર પંખીઓના માળા છે ભરપૂર સમૃદ્ધિ છે છતાંય મને પાનખરની બીક નથી આ ભાઈનો પ્રતિભાવ હતો એ ગીત ભાઈ જીવતા હતા ત્યાં સુધી હું લખી શક્યો નહોતો મને એમ કે સાચું વિવેચના હતું કે બધું જ છે છતાં બીક ન હોય કશું હોય નહીં તો બીક જ નથી ને કાંઈ લઈ જાઓ બાવો બેઠો જપે જે આવે તે ખપે એટલે આપણે એ બાવા નથી થવું એટલે મારી કવિતાની યાત્રા છે એ ધીમે ધીમે ચાલી પછી નાપાસ થયો પછી ઇન્ટરમાં એટીકેટી આવી પાસ થયો પછી મારી ઈચ્છા અમદાવાદ આવવાની હતી અમદાવાદ છે ને એ મારી એક સ્પિરિચ્યુઅલ ભૂમિ છે સાહિત્યની ભૂમિ છે એમ કહું અને અમદાવાદ આવ્યો પછી મેં ફોર્મ ભરી દીધું ને મારા પિતાજી શિક્ષણાધિકારી સાબરકાંઠામાં એટલે અમદાવાદ આવ્યો અમદાવાદ આવી મેં તો ફોર્મ ભરી દીધું એચ કે આર્ટ્સ કોલેજ ફોર્મ ભરીને પછી આપણને એમ એડમિશન તો મળી જાય ને પછી અમદાવાદ આવ્યો બોર્ડ ઉપર જોયું એડમિશન નથી મળ્યું મેં કીધું યાર આ તો હું ખાસ આવ્યો વાયા વિરમગામ અને એડમિશન ન મળતું તો હું જાયશ ક્યાં એટલે ચીનુભાઈ નાયક હતા મેં કીધું ચીનુભાઈ યાર મને હું તો છેક વિરમગામથી આવું છું કાઠિયાવાડી બોલતો છું અને મને તમે ત્યાં એડમિશન તો કે એડમિશન મળે જ નહીં જગા હોય તો મળે ને મેં કીધું પણ હવે તમે દયા તો કરો હું કાંઈ બહુ હોશિયાર નથી છેક હું ગોંડલથી આવું છું કાઠિયાવાડી દોહા ભજનોના નગરમાંથી આવું છું તમે ગમે કહો જગા જ નથી બિહારે ક્યાં મેં કીધું સાહેબ મને યશવંતભાઈને પ્રિન્સિપાલ સાહેબને મળવા તો દો એ આ જ જવાબ આપશે મેં કીધું ભાઈ મળવા તો દો યાર એ તો એમ કરતાં કરતાં હું ગયો મારા હાથમાં કોઈ લાગવ કે ભલામણ ચિઠ્ઠી નહોતી કોઈની અને ગયો એકમાત્ર કુમારનો અંક હતો ઓગણીસો એકસઠ બાસઠમાં પ્રગટ થયું હતું યશવંતભાઈની ઓફિસમાં ગયો મેં કીધું સર મારે જુનિયર બી એમાં એડમિશન આપશો કેવી રીતે આપી શકું જગા જ નથી મેં કીધું સાહેબ હું છેક ગોંડલથી આવું છું અને મને તમે એડમિશન આપો મારે અહીં ભણવું છે એચ કે આર્ટ્સ કોલેજમાં મળી શકે જ નહીં તમને બેસાડું ક્યાં શક્ય નથી એ બહુ શુદ્ધ ભાષા બોલે પછી મેં કીધું સાહેબ મારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી આ કુમારનો મારો એકસઠ બાસઠનો અંક છે એમાં મારું કાવ્ય હશે આપ વાંચો મેં કુમારનો અંક આવ્યો યશવંતભાઈ બરાબર છે હું આમ કીધું ના પાડશે ફી લાવ્યા છો મેં કીધું આ આરે આ રે ફી પણ મેં કીધું સાહેબ મારે રહેવું ક્યાં હોસ્ટેલની ફી લાવ્યા છો મેં કીધું આ આરે આ રે આરે મેં હોસ્ટેલની ફી ભરી દીધી અને સાહેબ મને એડમિશન મળી ગયું મેં કીધું કવિતાની લાગવકથી કવિતાની લાગવકથી ઘણું બધું મળ્યું મળી ગયું ને પછી તો સાહેબ એચ કે આર્ટસ કોલેજમાં જુનિયર બીએમાં મારાથી સિનિયર કુમારપાળ અને નીલાબેન એ સંસ્કૃતમાં પછી કુમાર અને કેન્ટીન હતી પાછળ કેન્ટીનમાં ખારી બિસ્કીટ ને બધું અમે ખાઈ અને પછી ને કુમારપાળ બહુ ગંભીર હો આમ બહુ કાંઈ વાત ન કરે પણ મને ખબર હતી કે કુમારકરને બોલતો કરવો હોય તો ક્રિકેટની વાત કરવી યાર અને અમારા ગોંડલ ગામમાં તો એવી કે ગિલક્રિસ્ટ આવ્યો હતો તો ગોંડલ ગામમાં ફાસ્ટ બોલિંગની ચર્ચા થાય તો અમારા ભેરવો ક્યારે ગિલક્રિસ્ટ કેવો ફાસ્ટ બોલર છે યાર નાક પાંચથી દરો પસાર થાય તો શરદી થઈ જાય આવી બધી વાતો બધી સાંભળીને કુમાર પાંડે બોલતો કરતો હોય તો તો ક્રિકેટની એમની બધી એ મારાથી સિનિયર હતા એક વર્ષ પછી બધી નોટો મને આપી નોટો લઈ ઈલ નીલાબેને બધી સંસ્કૃતની નોટો આપી એ બધી લઈને હું બી એમાં આગળ પછી યશવંતભાઈ કે અનિલભાઈ મારે મેક્યા આવેલી છે ને એનું પ્રિન્સનું ટ્રાન્સલેશન કરવું છે તો તમારે બપોરે સમય આપવો પડે હોસ્ટેલમાંથી બે વાગે આવો અને આપણે હું તમને જે ડિક્ટેટ કરું એ તમે ટ્રાન્સલેશન કરો પછી કે હું તમને પચાસ રૂપિયા આપીશ મહિને બેંકમાં ખાતું ખોલાવો યશવંતભાઈને કીધું કે એક તો હોસ્ટેલમાં લિમિટેડ પૈસાથી હોય એમાં પચાસ રૂપિયાનું બેંકમાં ખાતું ખોલાવ્યું યશવંતભાઈ બોલે અને હું ડિક્ટેટ કરું ધ પ્રિન્સ એક મેક્યા વેલીનું પુસ્તક હતું આખું ટ્રાન્સલેશન કર્યું એમ એમ દિવસો પસાર થયા એમ એકદમ દિવસો પસાર થયા પાસ થઈ ગયો બી એ ઓનર્સ પછી થયું હવે પિતાજીની બદલીઓ થયા કરે અમરેલી થઈ આયા થઈ પછી મેં કીધું હવે મારે ભાષા ભવનમાં ટમ ભરવી છે ના પહેલાં તો મને હિંમતનગર બદલી થઈ એટલે કીધું એક ટમ મોડાસા કરું ધીરુભાઈની કોલેજ એ એ એ વખતે કોલેજને પ્રોફેસરના નામથી ઓળખાતી ધીરુભાઈની કોલેજ ભગત સાહેબની કોલેજ દાવર સાહેબની કોલેજ ધીરુભાઈની કોલેજમાં છું એમ કે હવે આજે તો કોઈ અધ્યાપકનું નામ પણ નથી હમણા તું કે ભાઈ કોની કોલેજ છે આ હું જાઉં એ યુગનો તફાવત છે પછી મારા ઘણા બધા એવા અનુભવો છે ધીરુભાઈ ઠાકરના વિદ્યાર્થી તરીકે રહ્યો જેમ અહીંયા કુમારપાળને હું સહાધ્યાય તેમ પ્રવીણ દર્દીને હું સહાધ્યાય દર્શન રવિ પીરિયડ ભરવા જાઓ અને ધીરુભાઈ એટલે કમાલ સાહેબ પાબલો નેરુદા વિશે વાત કરે એટલું બધું સુંદર રીતે આમ મને મજા આવતી હતી પછી બદલી અમરેલી થઈ પછી હું અમદાવાદ આવ્યો ભાષાભવનમાં અહીંયા ઉમાશંકરભાઈ મને મળ્યા ભાષા ભવનમાં રાજેન્દ્ર શુક્લ ક્યાં છે અમે એક જ હોસ્ટેલમાં રહેતા એક જ લોબીમાં અને રાજેન્દ્ર શુક્લરે સંસ્કૃત મને આ ગુજરાતી ભાષા ભવનમાં પીરિયડ ભરવા જઈએ અને ઉમાશંકરભાઈનું એ વખતે નવલકથાનું સ્વરૂપ લે સાહેબ અને બ્રધર્સ કેરેમેઝો લેતા આનું દોસ્તો હોઇસ્કીનું પછી તો જઈએ આમ કરીએ પછી શું થયું રાજેન્દ્રભાઈ સંસ્કૃતમાં ભગવતી પ્રસાદ પંડ્યા એ નાંદી સાહેબ આ બધા ગુરુઓ હતા સાહેબ એની પાસે ભણીએ તો એમ થાય કૃતાર્થ થઈ ગયા પછી શું થાય ઉમાશંકરભાઈનો પીરિયડ આવે હું ભાષા ભવનમાંથી નીકળીએ બાપુ જાય સંસ્કૃતમાં હું આ લોબીમાં ઊભો હું ઉમાશંકરનો પીરિયડ હોય ઉમાશંકર દૂરથી હાથમાં પુસ્તકો લઈ ધીમે 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 આવતા હોય અને પછી આવી અને એ જે ક્લાસમાં પીરિયડ લે એ વખતે હું રનિંગ લેક્ચર ઉતારતો શું અદ્ભુત ટ્રાન્સમાં આવી જતો ઉમાશંકરભાઈ પિરિયડ લેતા હોય અને એ નવી કવિતાનું એ વખતે તો અપરાધ ભાવે ઉમાશંકરભાઈને બહુ તકલીફો આપી છે મેં મેં એમને સંસ્કૃતિમાં કાવ્ય નહીં આપવાનું કૃતિમાં જ આપવાનું એવી અમારી રેમટની લડત હતી લાભશંકર ઠાકર ચીનુ મોદી અને મેગેઝીન બહાર પાડતા ઉમાશંકરના છંદ હજી પાકા થયા નથી એટલે અપરાધ ભાવ એવો હતો તો પણ ઉમાશંકરના પીરિયડમાં બેસી જાઓ પછી એન્જોય કરવું આખું પછી એવું થયું ઉમાશંકર વાઇસ ચાન્સેલર થયા એટલે હોદ્દો એમનો આવી ગયો બધા મળવા ગયા હું દુઃખી થઈ ગયો પછી ભાષા ભવનનો દાદરો ચડતો હતો તો ઉમાશંકર પાછળથી આવ્યા વામ જવું તું કેમ ના દેખાણો મેં કીધું મને નથી કે તમે વાઇસ ચાન્સેલરથી આવી તો કે કેમ મેં કીધું એનો અર્થ આવ્યો કે તમે પીરિયડ લેવા નહીં આવો હું હું તમારો પીરિયડ તો મારા માટે એક સ્વર્ગ હતો એ પીરિયડ લેવા નહીં આવો પછી મને બથમાં લઈ એમને ચેમ્બરમાં લઈ ગયા તું જ્યાં સુધી ભણે છે ને હું પીરિયડ લેવા આવીશ સાહેબ તમે માનશો નહીં ઇટ્સ ડિસ્ટર્બિંગ મી હું જાઉં પીરિયડ યા લોબીમાં ઊભો રહો દૂરથી ઉમાશંકર આવે હાથમાં બધા ક્લાસમાં બધા લોકો ક્લાસમાં બેસી જાય સાહેબ આવ્યા સાહેબ આવ્યા ઉમાશંકર ક્લાસમાં મારી સામૂ જોઈને મેં કમીન મેં કીધું મેં કીધું સાહેબ તમે શું કરો છો યાર તમે તો અને બ્રદર્શ ક્યારે મે જોવું લે આખો આખો પીરિયડ લે એકવાર એવું થયું કે મને કે અનિલ મોચી પાસે ચપ્પલમાં ખીલી મરાવા જવું છે સેતુ ગયો હતો ચપ્પલમાં ખીલી મરાવા જવું છે અને ત્યાં ચાલ આપણે બપોરે ગયા તો મોચી હતો ને એમ કહે સલામ સાહેબ ઉમાશંકરભાઈ કે સલામ કે નહીં કહેશ હું તારો સાહેબ નથી સાહેબ નહીં કહેવાનું મને સલામ નહીં કરવાની મને તો મોચી આમ કરીને કે તમને કોણ સલામ કહે છે તમારી અંદર ઓલો બેઠો છે ને એને સલામ કરું છું તો ઉમાશંકરભાઈ કે આ સ્પિરિચ્યુઆલિટી જોવાની આ બધા કથાકારો બધા ધર્મગુરુઓ ઓ ગ્રેટ 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 પણ કે આ સ્પિરિચ્યુઅલિટી જો કહેવાની મોચી કે તમને નથી સલામ કરો તમારી અંદર ઓલો બેઠો છે ને એને સલામ કરું છું આ અને સંસ્કૃતિમાં કવિતા આપી જ નહીં કોઈ વાર ઉમાશંકરભાઈ કે તું જગદીશ ત્રિવેદી એમનું બધું કામ કરતા હતા પણ ભાષા ભવનમાં કે અનિલું બાર ગામ જાવ ટપાલ આવી હોય જોજે તો ટપાલ આવી હોય એમાં બધી મોટાભાગે કવિતાઓ આવતી હોય તો એમાં નાથાલાલ દવે બહુ સરસ કવિ આપણા ભાવનગરના એને એક એનો ગીત સંગ્રહ મોકલેલો મહેનતના ગીતો ઉમાશંકર જવાબ ના આપે મન થાય એનો જવાબ આપે બતાવું ઉમાશંકરભાઈ આ નાથાલાલ દવેનું મહેનતના ગીત આવ્યું છે તો કે પોસ્ટકાર્ડ લાવ પોસ્ટકાર્ડ લઈને પોતે લગે પ્રિય સ્નેહી નાથાલાલભાઈ તમારી મહેનતના ગીતો મળ્યા ઉમાશંકર જોશી મેં કીધું યાર તમે તો કાલિંદીની પ્રસ્તાવના લખી હતી અને આ એટલા સાત માણને દુર્વાસા પાછા વાસુકીના નાગે ધોતિયા ફાડી નાખે એવું લખે હા કોઈની શરમ ન રાખે પછી હું ટપાલ આવી એમાં હું મારી કવિતા ન મૂકું સાહેબ એક વસ્તુ કહું છું કોમર્સમાં નોકરી કરતો હતો હું અને વાડીભાઈ વાડીલા ડગલીને મળવા આવ્યા પછી આવીને કે મારે અનિલને મળવું છે એટલે વાડીભાઈ બેલ દબાવીએ બોલાવો અનિલને નહીં બોલાવો નહીં એ જે જગાએ બેસે છે ત્યાં હું જઈશ એટલે વાડીભાઈ બ્યુરોક્રેટિક આમાં બહુ અદ્ભુત માણસ પછી પટાવા જ્યાં અનિલ બેસે છે ત્યાં હું તો એક લેઝર લખું ભંડકિયા જેવા ત્રણસો રૂપિયા મારો પગાર હતો પછી આવીને મને મારી સામે બેસી ગયા મને કે કવિતા લાવ મેં કીધું કવિતા મારી પાસે રફ લખાયેલી પડી હતી તો મેં કે ના હું કવિતા લેવા આવ્યો તારી મારે સંસ્કૃતિ મેં છાપવી છે પછી એક કવિતા મારી પાસે લખેલી હતી એનું કંઈક પંક્તિવાદ છે કૂવામાં નાખી મીંદડી તો આવી ખાલી હાથે રે કૂવામાં નાખી મીંદડી તો આવી ખાલી હાથે રે ડૂબું છે જળમાં કોણ એનો તાક કાઢે એટલે આવું કંઈક ગીત હતું ઉમાશંકરભાઈ લઈ ગયા સંસ્કૃતિમાં છાંપું અને હાઈએસ્ટ મને રોડ એક્સિડન્ટ થયો હતો મુંબઈમાં કારણ કે મારું એવું હતું મારું ઘર ખારવા એટલે બીજી ભાષાના સર્જકો બહુ આવે નિદા ફાઝલી આવે પછી સામે જ હસરત જયપુરીનું ઘર હતું મરાઠી ભાષાના ઉત્તમ કવિ વસંત બાપટ પણ મારા ઘરની સામે રહેતા હતા થોડાક બજારથી આગળ જાય તો બનુ ભોપાલીનું પણ ઘર હોય પછી સલમા સિદ્દીકી પણ ત્યાં જ રહેતા હતા એટલે આવરો જાવરો હોય તો રાત્રે મૂકવા જાઓ બધાને સ્ટેશન સુધી એમાં રાત્રે આવતો તો ટ્રકે ઉડાડી મૂકો મને અને હું બેભાન હોસ્પિટલમાં દોઢ બે અને દોઢ બે મહિના રહ્યો સાયન હોસ્પિટલમાં પછી જ્યારે ઘેરે આવ્યો અને કરોડ રજૂમાં તો ઊભો થઈ શકતો નહોતો પછી વરસતા વરસાદમાં ઉમાશંકરભાઈ મારે ઘેરે આવ્યા હરિન્દ્રભાઈને લઈને હું તો સૂતો હતો પછી આવતા વેત જ હું ઊભો થઈ શકું નહીં આવતા વેત જ કે આવી જરાબ રસ્તા કરવા હું ઊભો થઈ શકું નહીં 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 સૂતો રહે મારી વાઈફને કે પેડા લાવો અનિલનો પુનર્જન્મ ઉજવીએ હરીન્દ્રભાઈ સાહેબ હું રડી પડ્યો મારી લાઈફમાં પહેલીવાર ઉમાશંકરના ખભે માથું મૂકીને હું રડી પડ્યો એટલે આ અને પછી ઘણી કવિતાઓ લખી અને બીજું શું હતું કે અહીંયા અમદાવાદ રહ્યો એ દરમિયાન અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળા લૂમાં તડતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડીલે ઓગળતી કાયાના ટીપાં કમળ પાંદડી ઝીલે આ બધા કાવ્યો કન્યા વિદાય એ કન્યા વિદાય લખ્યું હતું તો બાપુ સાથે હતા તો પહેલાં શ્રોતા એ હતા ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત ડૂસકે ડુસકે હળસે લાતી બાળપણાની વાત પૈડું સીચલા રસ્તો આખો કોલાહલમાં ખોપે જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે પછી શું થયું કુમારમાં વંચાય આ એક આવ્યો પછી સામે બેઠેલા વડીલો મુરબ્બીઓ અમે બધા અંધારામાં આદિલ લાભશંકર બધા બેઠા હોય કે બરફના કોઈ દિવસ પંખી ન હોય હું ઉડે પણ નહીં બરફ એટલે થીજેલી વસ્તુ છે આવું કેમ હોય અમે બરફના પંખી એ કેવી રીતે ઉડે આવા બધા પ્રશ્નો કવિતા પાછી આપી મૂકી થેન્ક યુ કન્યા વિદાય પણ વંચાયું એ સાફા કાંઈ ફળજું લઈને ચાલે આવા બધા પ્રશ્નો થયા અને લાભશંકરને બધા કે આ બધા કુંવારા ગીતો હતા કોઈ છાપે નહીં પછી કન્યા વિદાય ગયે તો એ અભ્યાસ નામનું મેગેઝિન નીકળતું એ પુરુષોત્તમ ગણેશ માઉલ એને મોકલું હતું ત્યાં છપાયું પછી મહેન્દ્રભાઈ મેઘાણીએ મિલાપમાં લીધું ને પછી થયું બરફના પંખે તો કોઈને છાપે લાભશંકર મારા બધા જ ગીતો લઈ ગયા એને કૃતિનો વિશેષાંક કર્યો અને એ બધા જ ગીતો એમાં એને પ્રગટ કર્યા એટલે કવિતાનો જન્મ છે એ કવિતા છે એ કોઈ દર્દનો દર્દની દવા નથી સાહેબ પણ તમારા દર્દનો એક્સ રે છે તમને ખબર પડે કે ક્યાં દર્દ છે તમારું આ બધી વસ્તુઓ કરતાં અને ઉમાશંકરભાઈએ મને એક ટીપ આપી હતી એને ખબર મારું માઇન્ડ લિરિકલ છે પછી મને પરીક્ષા આવે એટલે ગભરાહટ મારામાં વાંચ્યું નથી કાંઈ કવિતામાં ને મેં કીધું આપણે નાપાસ થવા ને એમ એમાં કાંઈ શિતણ પણ મુંબઈમાં આવીને મને એમ એનું ફોમ દઈ જાય કે અનિલ યાર તું એમ એ થઈ જાય ને એટલે તારી આ અસ્તિત્વની સ્ટ્રગલ મટી જાય લાખ રૂપિયા પગાર થાય જલસો તારે એમાં હું હવે હું એ ફોર્મ ભરીને મુંબઈ યુનિવર્સિટીમાં જાઉં તો બરફના પંખી મારો કાવ્ય સંગ્રહ ટેક્સ બુક હોય મેં કીધું આ પેપરમાં જ હું નાપાસ માન નથી થવું મારે નથી થવું કીધું એમે નથી થવું પછી ઉમાશંકરભાઈએ મને એક ટિપ્સ આપેલી સાહેબ મને કે અનિલ એક કામ કરજે તું ગીત લખે છે મને ખબર છે પણ જોન ડનનું એક વાક્ય મને કહ્યું કે અનિલ જોન ડન શું કહેતા હતા ખબર છે આકર્ષક સંગીતથી પાસે બોલાવી અને પછીથી નાશ કરતી દરિયાપરીની જેમ તું ગાતો નહીં એવી રીતે નહીં ગાવાનું ગાવાનું જ નહીં એવી રીતે કારણ કે ઘણા ગીતો એવા હોય બધા ને રાજેન્દ્ર શાહથી હું પ્રભાવિત હતો અને ગીતોમાં એક મારું એક કોણ જાણે કેમ અલગ હતું તો કે દરિયાપરીની જેમ ગાતો નહીં અને એ જે વાક્ય કહેલું કે તું તારી રીતે ગાજે અને પછી આ બધા ગીતો સંસ્કૃતિમાં એને ઘણા કાવ્યો છાંપા આ બધું થયું પણ એક વાત મને કહી હતી કે અનિલ ગીત અને ગઝલ છેની બહુ લપસણા પ્રકારો છે અને એકને એક ફોર્મમાં લોકડાઉન નહીં થવું ગદ્યમ કવિનામ નિકશમ વધતી આવું બધું કે એક જ ફોર્મ હવે ગીત લખાય એટલે હું ગીત 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 ગઝલ કાર્યો એટલે ગઝલ 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 તો કે એક જ ફોર્મમાં તમે લોકડાઉન થઈ જશો તો તમે બીજા ફોર્મમાં જે નથી આવડતું એ પ્રદેશમાં જાઓ ને એ તમારા આત્માનો હવાફેર છે અરે સાહેબ પછી મને એમ થયું અછાંદસ કવિતાઓ લખી આ બધું જ લખું સંગ્રહો બહાર પડ્યા આ થયું પણ ગીતમાં મને જે પછી રમેશ પારેખનો અનુભવ થયો અમરેલી પિતાજીની બદલી થઈ રમેશની ઓળખાણ મને કરાવી હોય તો મારા પિતાજીએ કરાવી રામાનાથ ભવાની શંકર જોશી એ ત્યાં જે શિક્ષણાધિકાર એની ઓફિસમાં રમેશ કામ કરે એની ઓળખાણ મને કરાવી પછી મારી ઘેરે આવે વાર્તા લખે ચાંદની ને એમાં બહુ સરસ પણ એ જરાક આમ પહેલી વાર જોયો તો ઘેરે આવે એટલે એ મને બોસના છોકરા તરીકે જોવે અનિલભાઈ અનિલભાઈ કરે પછી એકવાર મને એને નોટ આપી કે આ જરા મારી નોટ જોજો ને તમે નોટ જોઈ તો એને પેલા આવડના નામે બધા ગીતો લખેલા પરંપરાગત બીજે મેં કીધું એલા સારા તારી પાસે લય એટલો બધો સરસ છે લય ખોટું નહીં બોલે શબ્દ ખોટું બોલશે લય આટલો સરસ છે ગામઠી ભાષાનું તને આટલી બધી વોકેબ્યુલરી છે તું આ ગીત કેમ નથી લખતો અને અમારી બેઠકો શરૂ થઈ પણ કોન્ફિડન્સ નહોતો આવતો એટલે મારી પાસે અધૂરું ગીત હતું મેં કીધું આ ડેલીયાથી પાછા અમા વળજો હો શ્યામ મેં તો ઠાલા દીધા છે મારા બારણા પાછલી તે રાતની બારણાની હળસે પડતા અજવાસને ટેકે ઉભી રહે મારી ધારણા ડેલીએથી પાછામાં વળજો હોશ્યામ મેં તો ઠાલા દીધે કીધું આ ગીત છે ભાઈ તું પૂરું કર એટલે રમેશ બેઠો એની હવે તારું કામ અને આપણા બેના નામથી છપાવ શું કીધું ક્યાંક કોઈ છાપે તો પછી એને શરૂ કર્યો કુકડાની બાંગ કેડીએ સૂરજની હેલ હેલભરી આવે કોડના તે કોડીએ ઠરતા દીવાને ફરી કાગડાના બોલ બે જગાવે ખીલેથી છૂટતી ગાયુની વાંબ બાંધી બાંધીલીએ થઈને સંભારણા ડેલીએથી પાછામાં વળજો હોશ્યામ મેં તો ઠાલા દીધા છે મારા બારણા અને સાહેબ એ ગીત લખાયું પછી આ છાપશે કોણ એટલે હરીન્દ્ર દવે ને આ સંયુક્ત ગીત છે હરીન્દ્ર દવે છાપ્યું પછી વર્ષો પછી અમરેલી ગયો બાકડા જોયા બધું બદલાઈ ગયું હતું પછી મને કે મેં એને બે લાઈન આપી કે રાહડા બહુ લેવાય ત્યાં અમારા કાઠિયાવાડમાં રાસ ને ગરબાને મેં કીધું ચોકમાં માં રાહડે હું તો એટલું બધું ભાંડે ભૂલી ગઈ કે ફળીએ બાંધી ગાય અચાનક ઢોલનું ઝીણું ચામડું બની ગઈ આ ધ્રુવ પંક્તિ મેં મેં કીધું આ ગીત પૂરું કર્યા આગળ પછી એને એ ગીત પૂરું કર્યું અને એ ગીત છપાયું એના સંગ્રહમાં છે એટલે આ અમારી જે સાહિત્યિક મૈત્રી હતી એમાં એકવાર આવ્યો હું એની પાસે મેં કશું જ જ્ઞાન નથી આપ્યું વિશ્વની ઉત્તમ કવિતાઓ વાંચી છે જો આપણે ઉત્તમ મોડેલ જોઈએ ને તો આપણને ખબર પડે ક્યાં ઊભા છે આપણે ઉત્તમ કવિતા તો એકવાર જીવનાનંદ દાસની કવિતા હું વાંચતો હતો જીવનાનંદ દાસ બહુ બંગાળના મોટા કવિ એની કવિતામાં છે ને વર્ણલતા સેનનું પાત્ર ઊભું કરેલું પૂછ્યું એણે પૂછી લીધું મેં અવાડ બનલતા સેન એના અનુવાદો ગુજરાતીમાં થયા છે દિનેશ કોઠારીએ કરેલા મને યાદ છે ત્યાં સુધી એ વાંચ્યું પછી બધી કવિતાઓ વાંચ્યા પછી એ એમ કહેતા કે આ ઘાસને જોઈને મને એવું થાય જ હું પ્યાલા ભરી ભરીને પીવું એટલે આ બધી કવિતાનું જે એન્વાયરમેન્ટ હતું ને એ જો રમેશ શક થઈ ગયો એટલે હું આવી કવિતા લખું આ વનલતા સેન કોણ છે એ રોમેન્ટિક કવિ એટલે એને વનલતા સેનમાં રસ પડ્યો મને કે આ વનલતા છોકરી છે કોઈ એ એની પાત્ર છે એની કવિતાનું પાત્ર છે એટલે એને હું લખું આવી કવિતા લખ ને યાર પાત્ર એટલે બે ચાર દિવસ પછી આવ્યો લખી છે બાપુ આપણે મેં કીધું સ્ટેશનના બાકડે જઈને બેઠા વાંચ સોનલ લાવો લાવો કાગળીઓને દોત સોનલ દે ને લખીએ રે કઈ તેરવામાં કપોત સોનલ દે ને લખીએ રે કે મેં સોનલનું પાત્ર ઊભું કર્યું મેં કીધું વાહ પછી તો એને ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દિધાનું યાદ સોનલ એ સોનલનું પાત્ર એનું વિકસતું ગયું પછી મેં કીધું કે પછી તો એના કાવ્યો હું અહીંયા હોસ્ટેલમાં ભણું પાછા ટમ ભરવા આવું રાજેન્દ્ર મને થોકડા ને થોકડા કાવ્યો મોકલે કે આ હું બધી કવિતાઓ લખાય છે તું અહીં નથી એટલે લખું છે પછી રાજેન્દ્ર શુક્લા મેં રે મઠમાં એ તો જવું જોઈએ ત્યાં એક કવિતા વાંચી લાભશંગરે અને પરપોટો એ એ કૃતિમાં છપાયું એટલે આમ કાવ્ય યાત્રાઓ છે ને એવી રીતે મારી ચાલી છે કે રાજમાર્ગની કવિતા નહોતી મારીને રમેશની એ અમે અમારી રીતે લખતા હતા આવડે એવું લખતા હતા પછી આ બધી કવિતાની યાત્રાઓ થઈ પછી ભગત સાહેબ તો હોય ભગત સાહેબનું ચંદનભુવનના હિચકે હે ઉંમરમાં જઈએ ભગત સાહેબ સાથેની જે મારી હતી ને એના અંગ્રેજી સાહિત્ય માટે મને બહુ પ્રેમ જાય ગયો મેં કીધું આ વાંચવું જોઈ કે આપણે એકને એક બંધિયાર ગલીમાં આપણું આપણી જ ભાષા જય જય ગરવી ગુજરાત બધું ઠીક છે પણ તમે વિશ્વ જુઓ અત્યારે ત્યાં કેવી કવિતા લખાય છે એ તમે જુઓ પછી અંગ્રેજી કવિતામાં બધું સમજાવે પછી મને એને કહ્યું હતું લંડન ગયો મારો દીકરો લંડન હતો એ પણ યોગાનો યોગ છે લંડન હતો ઓક્સફર્ડમાં ભણો એમબીએ થયો સ્ટુડન્ટ વિઝા પૂરો થયો પછી વર્ક પરમિટ જોતી હતી એ નિરંજન ભગતે અપાવી અમારો દીકરો રોચેસ્ટરમાં સેટલ થયો ત્યાં હું દર છ મહિને જતો ત્યાં પરદેશી કવિતાઓનો અને નિરંજનભાઈએ મને મળતા પહેલાં મારે ફોન પર વાત થતી મને કે અનિલ તું એકવાર છે ને ફ્રાન્સ જઈ સિન નદીને કિનારે બેસ છે બસ બે કલાક કશું જ કરતો આ નિરંજન ભગતની સાથેનું મારું આવું થયું અને બીજું તો શું છે કવિતાની યાત્રા છે એટલે કવિતા છે હું કવિ છું એવી સભાનતા મારી ઓગળી ગઈ હતી હું માણસ છું ક્યાંક મને એવું દેખાય તો મને તકલીફ થાય કે ભાઈ આવું કેમ છે અને બીજું તો ખાસ એ હતું મુંબઈમાં પણ હું ગયો ત્યારે મુંબઈની લાઈફ જોઈ મેં ત્યાં મારે શું થયું બીજી ભાષાના મિત્રો બહુ વધી ગયા એટલે ગુજરાતી ચેતનાથી મારી ચેતના આખી થોડી કટ થઈ ગઈ ત્યાં નિદા ફાઝલી સ્ટ્રગલ ટાઈમમાં અમે મળીએ એ વખતે ઇન્સર્ટ કરીને આવે અને ગાલિબની વાત કરે અને હિન્દી ભાષાના જહાંગીર આર્ટ ગેલેરીના પગથથીએ બેસીએ પૈસા ના હોય અને અમે કહે કે અનિલ અનિલ અહીંયા અહીંયા મુશાયરો છે પાંત્રી રૂપિયા મળશે ચાલ એટલે આ મુશાયરામાં જઈને પાંત્રી રૂપિયા લઈને વડાપાઉં ખાઈએ આ રીતે નિદા ફાદલીની મૈત્રી થઈ પછી આગળ આગળ જતા જતા ધર્મવીર ભારતી એ મારા ફાધર ફિગર હતા પુષ્પા ભારતીને ખારમાં રવ એટલે બાંદરા એને ઘેરે જાય એટલે બધા આવે ગુલઝાર આવે જાવેદ આવે બાજપાઈજી આવેલા વાજપાઈજીને મેં જોયેલા કે બધી એ ધર્મયુગના એડિટર હતા મોટા જે આવે તો આવ્યા છે વડાપ્રધાન હતા તો છુપાઈ છુપાવી લાવે એપી સિંઘ આવે કવિતા સંભળાવવા બાંદ્રામાં સાહિત્ય સહવાસમાં અને તેંડુલકરના પિતાજી પણ ત્યાં રમેશ તેંડુલકર પણ ત્યાં રહે અને બધા ભેગા થાય પછી બાજપાઈજી આવે એટલે એ સીધા આવી પ્લેટફોર્મ ઉપર બેસી જાય ચણાના લાડુ લાવ એના ચણાના લાડુ બહુ જ એમ કે પ્રિય ત્યાં આવીને એની કવિતા વાંચે વીપી સિંઘ પણ આવે બધા જ હું જવા લાગ્યો ગયો દર રવિવારે પછી ભારતીજી પણ કાયમ મારી પાસે કવિતાઓ ધર્મયુગમાં છાપી આર્ટિકલ લખાવે એનો અનુવાદ સૂર્યભાનુ ગુપ્ત કરે એટલે આ બીજી ભાષાના સર્જકો છે એની સાથેના સંપર્કને કારણે કંઈક મને કંઈક અલગ અલગ અનુભૂતિઓ થવા લાગી અને મરાઠી કવિઓ એમાં વિંદા કરંદીકર મંગેશ પડગાંવકર એ ઉમાશંકરને બહુ પ્રેમથી યાદ કરે કારણ કે એમની બધી જ કવિતાઓ એને અને એમાં એમને વિંદા કરંદીકરે એક કાવ્ય લખેલું એ મરાઠી કવિતા વાંચવા લાગ્યું કીધું યાર આ તો એક અનોખો વિશ્વ છે અને પીએલ દેશપાંડે પછી એ વખતે એવું થયું કે વિંદા કરંદીકરે એક કાવ્ય લખેલું ગાંધીજી ઉપરો એ કે મારા ગામમાં ગાંધીજી આવવાના હતા એટલે હું હજામની દુકાને હજામત કરાવવા ગયો હજામ મારી હજામત કરતો હતો તો મેં એને કીધું ગાંધીજી આવવાના છે તો એને ખબર નહોતી ગાંધીજી કોણ એમ ગાંધીજી આ નામ તો સાંભળ્યું છે તો કે આપણા ગામમાં આવે ને તો એને મફતમાં દાઢી મુશ્કરી આપીશ આ એક કોમન ભાવ હતો ગાંધીજી માટે પછી વિંદા કરે એક કવિતા બહુ સત્સંગ થયો મારે એનું એજ એટલે મોનોટોની આપણી લાઈફમાં શું છે મોનોટોની આવી જાય એનું એજ એને કવિતા લખી એનું એજ એનું એજ એનું એજ એજ એ જ વહેલી સવારે વાંદરા છાપ મંજનનો પાવડર એ જ આંગળી એ જ આંગળીએ ઘાસ કરો એ જ એ જ એ જ એ જ પછી પાણીનો લોટો એ જ પછી પાણી પીઓ એ જ પછી ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરો એ જ પાઉં એ જ વડા એ જ રોટલી એ જ લીલી ચટણી બધું લોજો બહુ બદલી હોય પણ એ બધું એનું એ જ એનું એ જ એનું એ જ એ જ અરીસો એ જ બાથરૂમ એ જ પલંગ એ જ નારી બધું એનું એ જ એનું એ જ મને એમ થાય કે હું આત્મહત્યા કરું મને એમ થાય કે હું આત્મહત્યા કરું બધું એનું એ એનું એ એનું એ જ પણ સાલી આત્મહત્યા પણ એની એ જ આત્મહત્યા પણ સાલી એની એજ અને સાલો આત્મા પણ પાછો એનો એજ આ વિંદા ઓ અને આપણે કવિતા લખીએ તો થોડુંક ગુમાન આવી જાય ને હું કવિ આમ એક ભાવ આવી જાય જગતનો સર્વશ્રેષ્ઠ મનુષ્ય એક પ્રકારે પવિત્રતા છે ને એની બીક બહુ લાગે આપણને હા પવિત્રતાની બીક લાગે કે ભાઈ પવિત્ર છો ઓહો એટલે દીકરે એક નાનકડી કવિતા લખી હતી એક માણસે દરિયામાં પેશાબ કર્યો પછી એની આખી જિંદગી દરિયાની સપાટી કેટલી ઊંચી આવી એ જોવામાં ગઈ આ બધી કવિતાઓ છે ને આમ છું કે આ વિશ્વ કંઈક જુદું છે આ મારું ગુજરાતી નથી આ વિશ્વમાં કંઈક કંઈક આત્માનો ધબકાર સંભળાય છે આત્માની બીજી કેટલી બધી મરાઠી કવિતાઓ વાંચીએ બંગાળી કવિતાઓ વાંચીએ તો આપણને એમ થાય કે આ વિશ્વ જુદું છે એટલે પચાસ વર્ષ મુંબઈમાં ગાયડા અને એનો મને અનુભવ થયો તો એક અલગ હતો ગુજરાતી મારી માતૃભાષા છે પછી હું દીકરા સાથે લંડન ગયો છ મહિના રહેવું પડે એ વળી ચાર્લ્સ ડિકન્સનું ગામ ત્યાં ચાર્લ્સ ડિકન્સ ફેસ્ટિવલ યોજાય જૂન મહિનામાં બધા વિક્ટોરિયાની યુગ ઊભો કરે વિક્ટોરિયાની યુગના કપડાં પછી વિક્ટોરિયાની યુગમાં જે જે મળતું હોય એ બધું ત્રણ દિવસ સુધી એના નાટકો વંચાય એની કૃતિઓ વચ્ચે એ કોઈ કોઈ સંસ્થા નહોતી કરતી ગવર્મેન્ટની પ્રજા પોતે જ અને એ ત્યાં જાઉં એ ડ્રેસ પહેરવાનો ડિકન્સ કાપેમાં જઈને લખું અહીંયા હતો ને હું મુંબઈમાં ત્યારે મારું વાંચવાનું બહુ ઓછું હતું જાહેર ખબરો વાંચતો અવસાન નોંધો વાંચતો છાપાના હેડિંગો વાંચતો દવા લખી દીધી હોય એના પ્રિસ્ક્રિપ્શન વાંચતો ગાંઠિયાનું પડીકું આવ્યું હોય ગાંઠિયા બહાર કાઢીને એ જે છાપવું હોય એના ન્યૂઝ વાંચતો આ બધું મારું આવું પામર વાંચવાનું હતું પણ લંડન ગયો એટલે મારું વાંચવાનું અને કોફી શોપ એના અને ઇંગ્લેન્ડની મોટા મોટી રેર બુકની લાઇબ્રેરી ત્યાં ત્યાં હેરી પ્રિન્ટર આવેલા આવે એટલે કોમન મેનની જેમ ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો કેપ્ટન ડિકન્સ કાફેમાં આવે જે કે રોલિંગ આવે એ દૂરથી વેશ પલટો કરીને આવે ઓળખે નહીં કોઈ કે આ ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમનો કેપ્ટન છે જે કે રોલિંગ પણ ડ્રેસ ઓળખે નહીં કે આ જે કે રોલિંગ છે એવા કેટલા કેટલા મોટા માણસો સેલિબ્રિટી હોયની વેશ પલટો કરીને આવે પછી એક પત્રકારે પૂછ્યું હતું ડિકન્સ ફેસ્ટિવલમાં તમે વેશ પલટો કરીને કેમ આવો છો એનો જવાબ જે હતો સાહેબ એ કે જો અમે ઓરિજિનલ રીતે આવીએ ને સેલિબ્રિટી તરીકે તો લોકોની નજર અમારા તરફ જાય ડિકન્સ તરફ નહીં મને એમ છું કે આ પ્રજા કંઈક અલગ છે મને એ એ જે થેન્ક્સ ટુ સંકેત કે લંડનનું હજી મને એમ થાય કે મારી માતૃભૂમિ આ છે પણ મારી સ્પિરિચ્યુઅલ મધરલેન્ડ અને પછી અંગ્રેજી કવિતાઓ એટલી વાંચી અરબસ્તાનની કહો અનુવાદો કર્યા અનુવાદ જેમ જેમ કરી અને મજા આવે છે અને આપણે કેટલી બધી કવિતાઓ મેં વાંચી વિયેટનામની વાંચો તમે ચીનની તમે કવિતા વાંચો તો એક અલગ ભૂમિ થાય અરબસ્તાનની એક કવયત્રી હતી એણે નાનકડી કવિતા લખેલી અલમસરી એનું નામ અરબસ્તાનની બહુ અદ્ભુત કવિતાઓ હતી એણે લખેલી તમારું જૂઠ બધું મને આપી દો તમારું જેટલું અસત્ય હોય ને મને આપી દો હું એને વોશિંગ મશીનમાં નાખી દઈશ પછી એમાં પાવડર નાખીશ પછી એમાં બધું નાખીશ ચકડું 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 ફેરવીશ સૂકવી નાખીશ પછી એનો ઉપયોગ હું પગલું છણિયા તરીકે કરીશ કે રસોડાના મોહ હતા આ અરબસ્તાનની કવયત્રી લખે છે પછી કેટલી બધી કવિતાઓ આમ આપણે વાંચીએ તો એમ થાય કે ભાઈ આપણી આત્માની મુસાફરી અને આ ડેસ્ટિનેશનમાં મને ઇન્ટરેસ્ટ નથી સફર સફર જેટલી થાય કેવે ફીનું ઇથાકા કાવ્ય ઇથાકા કાવ્યનો અનુવાદ ઇથાકાની મુસાફરી છે આ પછી કવિ કહે છે ઇથાકા તમે પહોંચશો એટલે તમારું સ્વાગત ફૂલહાર લઈને વેલકમ 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 નહીં કે તમારા હાથમાં નવી મુસાફરી પકડાવશે કે જાઓ આ બધી કવિતાની જે અનંતતા હતી એ બધી ઘણીવાર આકાશમાં જોઈએ તો ખબર ન પડે કે આ પૂર્ણવિરામોથી આકાશના તારાઓ પૂર્ણ વિરામ જેવા લાગે વાક્ય વગરના પૂર્ણ વિરામ છે કે પૂર્ણ વિરામ વગરનું વાક્ય છે એની મને ખબર ના પડતી અને હમણાં મને બીક લાગે સાહેબ ડર એસ્ટ્રોનોટ મોટો આવી રહ્યો છે નાસાના વૈજ્ઞાનિકો કે છે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનો છે પ્રવેશ એટલે ક્યાં પડશે હિમાલયનો પેલો આલ્સ પર્વતમાળાના પહાડો ઓગળી રહ્યા છે આ બદ્રીનાથના પહાડો તૂટી પડે છે પ્રકૃતિનું જોઈને મને ટેન્શન થાય છે કે આ શું થશે શું ઊંઘ ના આવે મને મેં કીધું એસ્ટ્રોનેટ પડશે તો વૈજ્ઞાનિકો કહે છે કે ભાઈ ક્યાં પડશે એની કાંઈ કહેવાય નહીં પડે તો સુનામીઓ આવે છે એટલે જિંદગીની જે ક્ષણિકતા છે ને એ સમજાઈ ગઈ કંઈ પરમાનન્ટ નથી હું એ જતો રહેવાનો છું બધા જતા રહેવાના છે કવિતા છે એ આત્માની કલા છે એ ઉમાશંકરે કહેલું એટલે આત્મા એની મુસાફરી ચાલુ રાખે છે કવિતામાં પણ આપણે પ્રાદેશિક ન બનીએ એને બદલે વિશ્વભરની કવિતાના પ્રવાસી બનીએ તો આપણી ચેતના છે ને એ એને એક આનંદ મળે મરાઠી ભાષાના બહુ મોટા કવિ હતા કુસુમાગ્રજ મરાઠી સાહિત્ય પરિષદે મને ત્યાં ઇન્વાઇટ કરેલો હું ગયો તો ગણપતિ ફૂલે તો કુસુમાગ્રજને ઘેરે ગયા હતા તો કુસુમાગ્રજે એમ નવા કવિઓને કહ્યું હતું કે ભાઈ હું તો કવિતાની બાબતમાં સલાહ દેનારો આંધળો ભોમ્યો છું કવિતાને પકડવા જતાં મારો હાથ પણ દાઝેલો છે પણ એટલું કહો આનંદ અનેક પ્રકારના હોઈ શકે અળાઈવું થયું હોય ઉનાળામાં તો જનઈથી પીઠ ખંજોળવાનો પણ આનંદ હોય આનંદ આવે હા પાણીપુરી ખાવાનો પણ આનંદ આવે વડા ખાવાનો પણ આનંદ આવે નિંદા કરવામાં પણ આનંદ આવે આમ કરવા માટે પણ કવિતાનો આનંદ છે ને એ બ્રહ્માનંદ સવોદર છે એ તમારે પકડવો પડે ક્યાં છે એ આનંદ એટલે આ બધા કવિઓ એમ કહેતા અને એક સલાહ આપી હતી જે નર્મદનું જેવું સ્થાન છે ને આપણું એવું યા કુસુમાગ્રજનું સ્થાન છે મરાઠી ભાષામાં એણે નવા કવિઓને સલાહ આપી હતી જો ભાઈ તમે કોઈને મળવા જાઓ તો અંડરવેલ ચડી પહેરીને જાઓ છો નથી જતા ને કોઈને ઘેરે જવું હોય તમારે મળવા કે કોઈ કાર્યક્રમમાં જવું હોય તો અંડરવેલ ચડી પહેરીને નથી જતા તમે એવી રીતે તમે કવિતા લખીને બહાર મોકલો છો ત્યારે ગાઉનમાં ન મોકલો પણ એને બરાબર છંદ પહેરા છે કે નહીં બરાબર લઈ છે કે નહીં બરાબર પ્રાસાનું પ્રાસ છે કે નહીં એવી રીતે તૈયાર કરીને મોકલો તો ભાવકને ગમે બાકી તમે મોકલી દીધું લખીને તરત હવે એવું લાગે છે ઘણી વાર તો આપણે ત્યાં એવું લાગે છે કે કવિતા લખવાનો એક ગ્રહ ઉદ્યોગ બની ગયો છે આપણે ત્યાં મઠિયા પાપડ વણીએ ને રોજ ઉત્તર સંડાના મઠિયા આ આ ખાવ અમે રે મઠમાં આદિલ મનસુરી લખતા અમદાવાદની બે વસ્તુ વખણાય એક ચેતણાની જલેબી અને બીજું કવિતાઓ એટલે શું છે કે આપણે કાવ્યમ યશ છે અર્થકૃતે વ્યવહાર વિધે શિવે તરક્ષે કાંતા સંમિત ઉપદેશ યુજે એટલે આમાં શું છે યશ મળે ભાઈ આ મળ્યા યશ હવે એનાથી શું અર્થકૃતે એ અત્યારે મેઈન થઈ ગયું છે કાવ્યમ અર્થકૃતે વ્યવહાર તમે તમારો કાવ્ય સંગ્રહ આપો આ મારું બીજું પુષ્પ નમસ્તે એ વ્યવહાર વિધે વ્યવહાર વિધે અને અપેક્ષા હોય કંઈક લખો કંઈક લખો અરે એટલે શું છે આ જે વ્યવહાર વિધે કાંતા સંમિતતા આ ઉપદેશ જેમ સ્ત્રી એના પતિને ઉપદેશ આપતી હોય ને એવી રીતે એ ઉપદેશ આપે શિવે રક્ષ શિવની અરે કુમાર સંભવ વાંચું આંખમાં મારી એક જ ઈચ્છા છે મારે કેદારનાથ જવું હતું પાર્વતીએ જે પંચાંગની તપ કર્યું હતું એમાં પાર્વતીના એ મને ભગત સાહેબે વાત કરી હતી સાહેબ શંકર ભગવાનના લગ્ન થયા હિમાલય પુત્રી પાર્વતી સાથે એટલે બધા દેવો હમ કામદેવને બાળી નાખ્યો તો ને હવે હસ્ત હસ્તમેળાપ થાય ત્યારે શંકરના ભાવ શું છે એ આપણે જોવા છે એટલે જાન ગઈ હિમાલય પુત્રી પાર્વતીના લગ્નનું બધું ગોઠવાયું અને બધા દેવો જોયો શંકરના મોઢા ઉપર કે સ્ત્રીનો સ્પર્શ થશે પાર્વતીના હસ્તમેળાપ તો કરશે ને એટલે એના મોઢામાં ઉપરનો ભાવ કેવો હશે એની શું બોલશે પછી બધા દેવો આકાશમાં આમ કરી જેવો હસ્તમેળાપનો સમય આવ્યો પાર્વતીનો હાથ શંકરના હાથમાં ગયો ત્યારે કાલિદાસે શંકરના મોઢામાં એક જ વાક્ય મૂક્યું હિમાલયનો હાથ કેટલો ઠંડો છે બાપરે બાપ કાલિદાસ છે આ હું હમણાં ઉજ્જૈન બાજુ ગયો તો સંકેતની સાથે ક્ષિપડા નદી આહા મેં કીધું કે આ શું વાત છે આપણી સંસ્કૃતિ આપણું સંસ્કૃત સાહિત્ય અને મેં તો ઘણીવાર હું મેં એકવાર રઘુવીરભાઈને પણ સજેસ્ટ કર્યું હતું ભાગ્યેશભાઈને તો કીધા કરું છું નવી પેઢીને સંસ્કૃત બેકગ્રાઉન્ડ આપો સંસ્કૃત હશે અને આપણે તો રાવલ સાહેબ હતા રાવલ સાહેબ લેતા આપણું સંસ્કૃત અને ભગવતી પ્રસાદ પંડ્યા ભાગ્યેશભાઈ કેટલા મોટા માણસો આમ ક્લાસમાં સન્નાટો આ બાપુ તો સંસ્કૃતના ખા કહેવાય એટલે આપણે એને પ્રશ્ન ન પૂછી શકીએ એની જવાબ હોય જ બધા એટલે એ દિવસો ગાઢતા અને બીજું એક મારું સૂચન રઘુવીરભાઈ કરેલું હતું મને પન્નાલાલ પટેલ ની નવલકથા છે મેં પ્રયોગ કરેલો એટલે આ તો એક નમ્ર સૂચન છે મારું આવું થઈ શકતું હોય પરિષદમાં કે અકાલી લોકોમાં છે ને રસ બહુ તીવ્ર હોય છે એક પણ માનવીની ભવાઈની પારાયણ બેસાડો સાહેબ એમાં અનિલ જોશી ન ચાલે કોઈ ન ચાલે એમાં કોઈ સારી રીતે વાર્તા કે હોય એનો પ્રયોગ મેં ભારતીય વિદ્યાભવનમાં કરેલો ઉપેન્દ્ર ત્રિવેદી મેઘાણીની વેવિશાળ ની રજૂઆત કરો આખો હોલ પેક માનવીની ભવાઈની તમે કથા કરો બે દિવસની એ કથા કે રસ્તરબોળ એવા કેટલી અદ્ભુત નવલકથાઓ છે આપણી પાસે ચુનીલાલ મળિયાની છે કેટલા અરે પરદેશની ચેખોની વાર્તાઓ પણ તમે કથા કથન ઉત્તમ રીતે કહો તો નવી પેઢીને આઈડિયા આવે કે સાહિત્ય શું છે બાકી હવે બધું કાર્યક્રમો તો બહુ સરસ રીતે કરી શકાય છે પણ કથારસ હોય છે ને આ મોરારી બાપુ શું છે કથા કરે છે રસ પડે છે એટલે એટલે કથારસ આપણી પાસે કેટલી બધી કથાઓ છે અને બીજું શું આપણે ત્યાં મેળા મંડપ બહુ થાય છે બહુ બહુ આપણે સેલિબ્રેશન કાંઈ કોઈને સેલિબ્રેશન કરીએ પણ સતી યાદ આવે મેળા અને મંડપ પાન કરવાના કોઈ દી મેળાને મંડપ પાનવાય કરવાના કોઈ દી એ તો છે અધોરિયાના કામ આ ગંગા સતી તમે જોજો આપણે વાર્તાઓ કેટલી સરસ છે મેઘાણીની વાર્તાઓ છે ઉપેન્દ્ર ત્રિવેદીએ ભારતીય વિદ્યાભવનના ચોપાટી ઓડિટ મેં પ્રયોગ કર્યો આખો હોલ હકડેઠટ ઉપેન્દ્રએ જે રીતે વાર્તા રજૂ કરી લોકો સમજી ગયા હવે મેઘાણી સમજે છે બધા પણ પન્નાલાલ પટેલ પછી આપણે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ એ બધી તો ફિલ્મો બની ઘણું બધું થયું એની નજર જાય છે હાલો હવે બહુ થયું જન્મદિવસ તો આવે ઓકે ઘણા જન્મો થતા હશે પણ બાયોલોજીકલ જન્મ થયો મારી માતાએ મને જન્મ આપ્યો આ એ બાયોલોજીકલ શબ્દ બોલતા બીક લાગે છે ભગવાન ભગવાન તો નથી થવું એટલે બાયોલોજીકલ મારી બાએ જન્મ આપ્યો પણ મારો ખરો જન્મદિવસ તો કુમારમાં જ્યારે મારું પેલું કાવ્ય બચ્ચુભાઈ રાવતે છાપ્યું સંસ્કૃતિમાં ઉમાશંકરભાઈએ મારી કવિતાઓ છાપી એ જ મારો જન્મદિવસ હોઈ શકે બાકી તો શરીર છે ચાલે છે જાય છે મકરંદ કહેતા આપણે બોલીએ છીએ ને જો એમાં એક વાક ધેનું વાચા છે ત્યાં પણ ગાય છે ગોચર એમાં ગાય આવે છે દેખાય છે તે અગોચર જે નથી દેખાતું એમાંય ગાય આવે છે એટલે વાક ધેનું શબ્દ છે એટલે આપણે શું બોલીએ છીએ કેવું બોલીએ છીએ એ ગાય જેટલી પવિત્ર વાત છે આ વાણીનું વરદાન મને અમદાવાદે આપ્યું છે અને ખાસ તો એક વાત મારે કેવી છે નાનો હતો ને ત્યારે મારી જીભ જલાતી હતી બોલી શકતો નહોતો નાનો હતો અને મારું મોસાળ ગાંધી આશ્રમમાં અને મારી બા વૈષ્ણવ કુટુંબમાં પણ રહેલી અને મરજાદી કુટુંબ હરિજનના ઢોલને ન અડાય નાવું પડે એટલે શું થાય કે લગ્નગાળામાં ઢોલ આવે એટલે મને વગાડવાનું બહુ મન થાય એકવાર ધમઢમઢમઢમ વગાડી આવ્યો ખબર પડી કે તું હરિજનના ઢેલને તું નાવું પડ્યું નાહી લે વૈષ્ણવ સંપ્રદાય હવેલી ને અહીંયા બધે જવાનું બીક લાગે પછી મારા મામા પ્રતાપ ઉપાધ્યાય તે વિનય મંદિરના આચાર્ય એને મારી બાને મોકલે નહીં તમારે ત્યાં બધા હરિજન હોય રાંધતા હોય ખાતા હોય પીતા હોય ત્યાં નહીં મોકલીએ પછી મેં જવાની મને એમ હશે હું પહેલાં ખોળાનું બાળક આઈ એમ ફર્સ્ટ ચાઈલ્ડ પછી મારા મામા આવ્યા કે મોકલો ને મારી બેનને તારા બહેનને કે જે અહીંયા આવે ભાઈને ઘરે આવે ગાંધી આશ્રમમાં તો કે આ શરત છે હરિજનને અડવાનું નહીં હરિજનના હાથનું ખાવાનું નહીં અલગ રીતે રસોઈ બનાવીને ખાય એ શરતે મોકલીઓ છું મામા કી અમે એમ કરશું હું પહેલાં ખોળાનું બાળક મને લઈ એ વખતે સૌરાષ્ટ્ર મેલ કે મહેતા મેલ કહેવા તો એમાં બેસાડી સાબરમતી આવ્યા અને ગાંધી આશ્રમમાં પહેલી વાર પગ મૂકો મને સારું જેટલે જ લાગ્યો જેટલે જ લાગ્યો ગયો અમેરિકા એમ કીધું આ શું યાર મધુરીબેન ખરે ભજન ગાય છે સફાઈ કામ થાય છે બધું થાય છે ગુરુદયાલ મલિકજી પાછા મારા મામાને ઘેર જ રહે હવાનમાં ઉઠાડે ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ અબ રે હું નાનું બાળક આ ટાગોરની કવિતા સંભળાવે આ બધું કરે બપોર હોય તો અમે હૃદયકુંજના ઓટલા ઉપર ધૂપકા મારીએ હિંચકે જોલીએ ગાંધીજી ગાંધીજી એ વિક્રમ સારાભાઈ પણ આવે મલ્લિકાને કાર્તિકે પણ ત્યાં જ મામા પાસે ભણતા એ આવે પછી અમે ભાલા ખેંચ રમીએ પછી એકવાર તો લઈ ગયા કે રિટ્રીટ જોવા આવો તો પહેલીવાર વાર વિક્રમભાઈને ઘરે રિટ્રેટ જોવા ગયા હતા આવે વઘાર એમનું વાહ વાહ મલ્લી વિક્રમભાઈ મારી બાની દાળ ખાવા આવે એને બહુ પસંદ એટલે એકદમ પછી જવાનો ટાઈમ આવે ત્યારે મારી બા રડે અને મને બોલાવે બેટા તું ઘેરે જઈને એમ નહીં કહેતો કે આપણે હરિજન સાથે રમતા હતા હરિજનના હાથનું ખાતા હતા ગાંધીજીનું છે નહીં કહેતો મેં કશું નહીં કહું હું અણસમજું નહીં કહું નહીં કહું પછી એ વિદાય આપે પછી ગોંડલ આવીએ એટલે સાતમ આઠમનો મેળો આવે મને મેળો બહુ ગમે પછી એમાં પૈસા જોઈએ પૈસા તો આપે નહીં કોઈ બિહાર પછી હું મારી બા પાસે જાઉં બા બાપાઈ જઈને કહું બા રૂપિયો આપ ને બાકી નહીં 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 કાલ તને આપ્યો તો સાતમના દિવસે વાપરી કહો નહીં આપું જા નહીં આપલી વાત કહી દેશો એટલે બા તરત કરીને મેં મારી માને બ્લેકમેલ કરીશ સાહેબ એ એ જે આપી દે મેં કીધું એ વાત કીધી નથી કોઈને પણ આ બધું મેં જોયું છે અને પછી તો મેં ત્યાં આ બધું આત્મકથામાં લખું અને જિંદગી જે રીતે મને આવડી એ રીતે જીવી ગયો મને આવડી એ રીતે મેં કવિતા લખી કવિતા ટકેલી હોય તો હમણાં જ નાશ પામે જો એમાં કંઈક હોય તો ટકવું હોય તો ટકવા દો ટકતું કશું નથી મને તો આ જે વાત યાદ આવે છે ઘણી બધી વાત યાદ આવે છે કવિતાની પણ મારી પાસે સમય મર્યાદા છે ને મારા આયુષ્યને પણ સમય મર્યાદા છે પિંચાશી વર્ષ થયા છે આઈ ડોન્ટ નો કેટલા વર્ષ હું માનું છું એક જ વાક્ય કહીશ અંતમાં મારો બર્થડે છે આઈ ડો નોટ ઇન્વાઇટ યુ ટુ માય હોમ બિકોઝ ઇટ ઇઝ સ્મોલ આઈ વિલ ઇન્વાઇટ ટુ માય લોનલીનેસ બિકોઝ ઇટ ઇઝ વાસ્ટન્ક યુ થેન્ક યુ મનીષભાઈ તમે આ યોગ ઊભો કરી દીધો થેન્ક યુ સર્જકની ઈચ્છા છે સર્જકે અનુમતિ આપી છે પૂછવાલાયક પ્રશ્ન હોય તો આપ અહીંયા આવીને પ્રશ્ન પૂછી શકો એમ છો અમદાવાદ ગાંધી આશ્રમની વાત તો મેં કરી પણ મારા માસી ચંદ્રિકા વ્યાસ અને મારા માસા એટલે રતીકુમાર વ્યાસ એ મારા સગા માસા થાય એ સાંકડી શેરી દેવજી સરૈયાની પોળમાં રહે અને ત્યાં હવે અહીંયા આવ્યા હોય મારી બા તો કે ચલો માસીને ઘેરે જાય અને માસીની ઘેરે જાય હું નાનો છોકરો દુલાભાયા કાગનો કાયમી ઉતાર ઉપર હોય પછી માસા કહેજો દુલાભાયા દુલાભાયા કાગને જોયેલા મેં હુકો પીતા હોય મને દુલાભાયા કાગ કરતા હુકો બહુ ગમે એમ કીધું ક્યાં બા ગુડ 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 થાય ત્યાં બહુ હવે બાલાભાઈ દેસાઈ આવે જય ભીખો અને એ હું એને જોયા કરું બધાને મારી બા ડાયલોગ બાલાભાઈ સાથે કરે કે આ અનિલની જીભ તોતળાય છે બોલી શકતો નથી એક વાક્ય બોલતા પગ પછાડવા પડે છે ત્યારે આ જોડાક્ષર આવે તો એ કાંઈ બોલી જ શકતો નથી તોતડ્યો છે મને સ્કૂલમાં ખીજવતા આ ટીચર ઊભો કરે તો હું તો ગભરાઈ જાઉં કે હું બોલી શકતો નથી આઈ કાન્ટ સ્પીક તો પછી બાલાભાઈએ મારી બાને સલાહ આપી એને એમ કરો કે વેરાણમાં જઈને મોટે મોટેથી બૂમ પડાવો બૂમ અક્કલ કરો થોડો ખવડાવો બૂમ પડાવો એ વખતે મોરબીમાં એ બાલાભાઈની સલાહ હતી એમ જેમ મોટો થયો કોલ તો સાયકલ લઈને રફાળેશ્વરની સીમમાં જાઉં અને ત્યાં જઈને સાહેબ એકલો એકલો બૂમ પાડું દિલીપકુમારના ડાયલોગ कुंदन बाबू झगड़ा हुआ हाथ और मशीन का क्या तुम्हारा खून खून है और हमारा खून क्या पानी है दिलीप कुमार ने डायलॉग बोलू इतना जोर थी बोलू तो बेचार बकरियों श्रोता में हो बेचार लींडी मूकी जती रही इतना <laughs> जोर जोर थी बोलते तो, कंटीन्यू एम मेरी जीप खुली गई दिस इज द फैक्ट सत्य नग्न सत्य બાલાભાઈને હું કુમાર પાંડને જોઉં ત્યારે મને યાદ આવે કે બાલાભાઈ દેસાઈ છે ને એ ધુલા કાગની જેમ બહુ નહીં પણ વાતો કરે રમાડે કેમ છે બેટા શું છે મારી બા સાથે ડાયલોગ થાય એમ હું બોલતો થયો હવે મારું બોલવું કેટલાકને ગમે કેટલાક ન પણ ગમે એનો બધો યશ યશ બાલાભાઈને જાય બરાબર નહીં થેન્ક યુ થેન્ક યુ યાર હાડ અરે ભાઈ મા ખ્યાલ રાખે હું કોન્ટ્રેક્ટ ઉપર હતો ફડ ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ અને નોકરી કરી પછી શું થયું પરણેલો સંકેતને જન્મેલા બધા પેન્જેસ્ટ તરીકે ભાઈ ખલામાં રહેતો તો અને સંકેતનો જન્મ થયો અને મારી નોકરી છૂટી ગઈ પછી મનસુખભાઈ પારેખ હતા એ કે અનિલભાઈ કવિ લોકો અહીંથી ચાલે છે તો તમે થોડીક એમાં મદદ કરો સંભાળો એટલે મેં કીધું મારી કોઈ માનસિક તૈયારી નથી મારે બ્રેડ એન્ડ બટનનો પ્રોબ્લેમ છે હું ક્યાં કવિ લોકોની બધી માથાકૂટમાં પડું પછી શું થયું કોર્પોરેશનમાં મંગેશ પડગાંવકર મને કે અનિલ ફોર્ડ ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ આવે છે તો તું એમાં જોડાઈ જા ગુજરાતીમાં મારી અરજી મંગેશ પડગાંવકરે ટાઈપ કરી સલાહકાર તરીકે પ્રોજેક્ટ આવ્યો અને ડૉક્ટર સરાફ કરીને હતા એ સેક્રેટરી હતા એ મંત્રાલયમાંથી ડેપ્યુટ થયા હતા તો ત્યાં મેં અરજી આપી ડિગ્રી નહીં હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઓફિસરનું હું કરવું હોય કામ કન્સલ્ટન્ટનું ડિગ્રી હોવી જોઈએ ડિગ્રી નહીં એટલે ડૉક્ટર શરાબ મરાઠીયા હતા એ કે અનિલભાઈ તમે કવિ છો ને એ જ મોટી ડિગ્રી છે ક્રિએટિવ માણસનું એજ્યુકેશનમાં કામ હોય એટલે મને અગિયારસો રૂપિયા બારસો રૂપિયામાં નોકરી આપી દીધી એ મેં કરી દર વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવો પડે એનું ટેન્શન હોય એટલે પછી શું થયું કમિશનર આવ્યા તે નહીં કર એ વિઝિટ કરી હવે આ એવું છે ને કે વિઝિટમાં કોઈ મોટા માણસ આવે એટલે બધું સાફ સફાઈ થાય બધું સાહેબ 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 આમ 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 એ આખું બધું સફાઈ થઈ ગઈ પછી બધા સ્ટાફની ઓળખાણ કરાવી કે અનિલ જોશી ગુજરાતી પોર્ટ અહીં કન્સલ્ટન્ટ તરીકે છે કાયમી નોકરી નથી એટલે દરેકના ટેબલ ઉપર જઈને કે બધા સારું સારું બોલવાનું સંસ્થા વિશે એવું સુપરિન્ટેન્ડન્ટને કહી દીધું પછી શું થયું મારી પાસે આવ્યા કસા ચલા હૈ તુમારા કામ કસા હૈ મેં કીધું થર્ડ રેટ કામ હૈ સાહેબ કુછ કામ નહીં હૈ હમ ટીચર કો બુલાતે ટ્રેનિંગ દેખતે હૈ વાં બચ્ચો કા ક્યા ભટકતે હૈ બહુજન સમાજ કે બચ્ચે હે હમ ટ્રેનિંગ હેઠા અને નારાયણ સ્વરૂપે હમાલ એ બધા આવે તો મેં કીધું ભાઈ સાહેબ એવું છે દિનેકર સાહેબ સાચું કઉ છું કશું કામ થતું નથી બધા ટાઈમપાસ કરે છે મોટી મોટી વાતો કરે છે ટીચરો પાસે કવિતા કેમ ભણવી એ બધી વાતો કરે છે અને સ્કૂલોમાં આપણા છોકરાઓ રખડે ક્લાસમાં નથી હું કમ બોલાવો જોઈએ આપણે આપ તમે ક્લાસમાં જાઓ એટલે અમારા સુપરિન્ટેન્ડન્ટો રાતા ચોડ તમે ખરાબ બોલ્યા લેંગ્વેજ પ્રોજેક્ટનું પછી મને મેમો આપ્યો કે તમે આપણી સંસ્થાનું આટલું ખરાબ બોલા કાંઈ કંઈ મેં કીધું ના બધા લંચ પડે એટલે ડબ્બા ખાય છે અંદરો અંદર એકબીજાને ફોનો કરે છે એકબીજાની વાતો કરે છે ગણપતિ કેમ ઉજવશું એની વાત ગણપતિનું શું કામ છે ભાઈ અહીંયા શિક્ષણનું કામ છે બાળકોને કેન્દ્રમાં બાળકો હોવા જોઈએ પછી શું થયું મને મેમો મેળ્યો મેં કીધું હવે આ વખતે કોન્ટ્રાક્ટ રદ નહીં કરે બીજે દિવસે હું ગયો તો મારા ટેબલ ઉપર ફોન ના હોય ફોન સીધો સુપરિન્ટેન્ડન્ટ પાસે યાર પટા આવ્યો હેડ છે કમિશ્નર સાહેબ કા ફોન આવે આવો આવો દોડતા દોડતા અમારો સુપ્રિન્ટ જુઓ ખરાબ બોલ્યા હતા ને મેં ફોન લીધો મેં કીધું નમસ્તે તિનેકર સાહેબ સામેથી અવાજ આવ્યો કમિશ્નરનો તું રવિવારે કાં કરતા મેં કીધું મેં ગરીબ હતો તો બંગલે બંગલેયા જેવણ સાથ મેં કર્યું કે આપણે સાથે જમીએ પછી બધા કે શું કીધું શું શું કીધું ભાઈ મને જમવા બોલાવ્યો છે રવિવારે અને તેને કરે હું તો રવિવારે આમ તૈયાર વૈયાર થઈ અને અલ્ટમાણું પર કમિશનરનો બંગલો હોય હવે એમાં આપણને આવવા દે કે નહીં તો કમિશનર દરવાજે જ ઉભા હતા મને કે ચલા એટલે એને ત્યાં જઈ મેં કીધું સાહેબ આપણી સ્કૂલોની હાલત ખડધૂસ છે સાવ ટીચરો કંઈ ભણાવતા નથી બાળકો રખડે છે તો શું કરવું કે મોડેલ સ્કૂલને મેં કીધું ભાઈ મોડેલ સ્કૂલ આપણે કરવી જોઈએ તો પછી મને કહે કે શું કરશું આપણે મેં કીધું કે જો કોર્પોરેટ હોય ને એ આપણી સ્કૂલને દત્તક લઈ લઈએ એટલે આપણે કરીએ પછી મેં એવું કર્યું કે પછી તેને કડનો ફોન આવ્યો એમાં એટી પારેખ જે એચડીએફસીના સ્થાપક હતા એને બોમ્બેની બોમ્બે કોમ્યુનિટી પબ્લિક ટ્રસ્ટ કરેલું પાંચ કરોડ ભેગા કરેલા મને કહેજો પારેખ સાહેબ છે ત્યાં જા પાંચ કરોડ છે તો એમાંથી મુંબઈમાં જે એજ્યુકેશન હોય ને એને સપોર્ટ કરવા એના વ્યાજમાંથી ત્યાં ગયો તો દત્તક લીધી સ્કૂલ બધું થયું અને પછી મને બોલાવ્યો જો અનિલ પૈસા આપે ને ગુજરાત અંબુજાના જે નરોત્તમ શેક્સરિયાએ બોલાવ્યો હું પણ એક સ્કૂલ દત્તક લઉં છું દર વર્ષે પાંચ લાખ રૂપિયા આપીશ દસ લાખ આપીશ પણ એ તમારું સેટઅપ જુદું કરો ને તેને મ્યુનિસિપાલિટીને પૈસા આપતો નહીં તો સેન્ક્શન કરાવવા માટે તારે કાકા મટીન ભત્રીજા થવું પડશે એટલે જુદું ટ્રસ્ટ કરો એટલે ઉદયન ઠક્કર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક અમે ટ્રસ્ટ કર્યું કિરણ શાહ મોહિતભાઈ મેં કીધું ભાઈ મને એકાઉન્ટમાં ખબર ના પડે અસ્મિતા ફાઉન્ડેશન સ્થાપ્યું એમાં એજ્યુકેશન વિંગ શરૂ કરી એમાં પૈસા આવે એનો વ્યવહાર બધો ઉદે ને એ બધા સમર્થ માણસો મને તો આવડે નહીં પછી અમે શું કરીએ પેલા ક્લિનિંગ કોન્ટ્રાક્ટર આપી દો સ્કૂલને ચોખ્ખી નાખે ક્લિનિંગ કોન્ટ્રાક્ટર ચોખ્ખી સ્કૂલ બીજું અમે એ કર્યું સંગીત ટીચરની જરૂર સંગીત ટીચર નથી તો એને કોન્ટ્રાક્ટ ઉપર સંગીત ટીચરની બી આ સક્સેસ ગયું બહુ ઇન્ડિયન એક્સપ્રેસે પણ ખૂબ સરસ લિબરેટ થઈ મ્યુનિસિપાલિટીનું એમાં એટી પાર એક આવા બધા વડીલોનું હતું પછી હું એપ્સ કરવાની વાત આવી કે અનિલને હવે આપણે એપ્સ કરીએ તો પોસ્ટ કઈ આપવી તો કે મીટિંગો થઈ તેને કરતા હતા કે ભાઈ એ વખતે શિવસેના સત્તા ઉપર એટલે તેનેય કર જરા કામ એની સાથે મેળ નહોતો પડતો તો કે પોસ્ટ ઊભી કરી કે ભાઈ આપણે એને ગ્રેડ બીટ ઓફિસરનો આપીએ પણ નામ લેંગ્વેજ ઓફિસર તરીકે એ ગ્રેડના ઓફિસર છે પણ કે તકલીફ એ આવે છે એની ભાઈ ડિગ્રી નથી બી એ પાસ છે ડિગ્રી નથી પછી કોર્પોરેશનમાં છગન ભુજબળ મેયર હતા એ વખતે પછી એમાં ઠરાવ લાવવો પડે પછી વાત બાળા સાહેબ પાસે ગઈ બાળા સાહેબે અનિલ જોશી ગુજરાતી કવિ હે ત્યાં ચા ડિગ્રી નહીં હે તો કવિ આવે સર્વોચ્ચ ડિગ્રી હે એપસોપ કરો થઈ ગયો અને તમને એક રહસ્યની વાત કહું જે હોદ્દો મહાપાલિકામાં મણિલાલ નભુભાઈ એ જ હોદ્દો મને મળ્યો અને ગુજરાતીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હિંમતલાલ ગણેશજી અંજારિયા આવી ગયા હતા એટલે આ કોર્પોરેશનના સેટઅપમાં હું થઈ ગયો પછી તો શું છે પછી તેને નથી ક્વાર્ટર ઓફિસ જ ક્વાર્ટરમાં રહું છું તો તેને આ ફોર્મ છે ભર આપણે દરેક બિલ્ડરોને કહ્યું છે કે અમે તમને જે જમીન આપીએ અને બિલ્ડિંગ બાંધો એમાં દસ ટકા અમે કહીએ ભાવે અમારા કર્મચારીને જે આપીએ એ ઘર આપો તો એક દત્તાણી બિલ્ડર છે એને ફોર્મ ભર્યું મેં કીધું બાંદ્રા હવે આપણે તો ટેસ્ટ પૂછ્યું ને બાંદ્રા જુહુ પછી ફોર્મ જોઈને પાછો તિનૈકરનો ફોન આવ્યો આવ્યા આ જે બાંધકામ નથી થયું અને હું જતો રહીશ મારી ટ્રાન્સફર બોનીવલીમાં તૈયાર છે લઈ લે દહીંસરમાં એ ફોર્મ ભર્યું અને દહીંસરમાં પણ ફ્લેટ મળી ગયો એક લાખ રૂપિયામાં એ વખતે સાત લાખ કિંમત હતી એક લાખ એ માની કૃપા એ વખતે પછી મેં કીધું કુંભ મૂકવો છે નાથાભાઈ જોશી આવેલા સાંતાક્રોઝ એણે મને છબી આપેલી તારા ઘરમાં મૂક છે માની મેં ભારતીને કીધું આપણે ઘરે ક્યાં છે ક્યાં મૂકીએ છીએ ગોદરેજના કબાટમાં મૂકી દે ઘર મળ્યું એટલે વિનોદ વેઘાણી હું મારા વાઈફ જઈને પહેલાં એ છબી મૂકી આવ્યા આ એક ઘટના બની પછી તો શું છે એપ્સઅપ થઈ ગયો પછી બાળા સાહેબ એ લખ્યું સાહિત્ય અકાદમીની સ્થાપના કરી આમ યુવતી સરકાર બીજેપી અને આને મને તો કાંઈ આપણે તો સબંધ નહીં તો એમાં ચંદુલાલ સેલારકા બીજેપીના માણસ હતા એટલે પ્રમોદ મહાજને એનું નામ અધ્યક્ષ તરીકે મૂક્યું પછી બાળ સાહેબ કે અધ્યક્ષ બીજેપી કે ઉપાધ્યક્ષ આપલા અનિલ મારું નામ ચડાવી દીધું મેં કીધું ભાઈ મને આમાં ઉપાધ્યક્ષ તરીકે રહ્યો પછી રહ્યો બે વર્ષ મેં ગુજરાતી કવિતાઓના એમાં ઉદયન હતો કમિટીમાં મગેશ પડગાવ ઉપર પાસે ગુજરાતીની શ્રેષ્ઠ કવિતાના અનુવાદનું પુસ્તક કર્યું પછી શું થયું બાળા સાહેબે મરાઠી સાહિત્ય પરિષદ મળતી હતી તો મરાઠી સાહિત્ય પરિષદમાં એવું બોલ્યા હે સગડે સાહિત્યકાર બેલ બજાર છે બીકાઉ બેલ આય અમે બધા સાહિત્યકારો બેલ બજારના વેચાવ બળદ્યા છીએ એવું વાક્ય બોલ્યા એટલે મરાઠી ભાષાના વજન બાપતની ફોનમાં મનિકા નિલભાઈ એ આશા બોલતે સચિન તેંડુલકરના પિતાજી રમેશ તેંડુલકર કે એ આશા બોલતે તો પણ સગળા જે ગવર્મેન્ટના ઓલા ઉપર હોય ને મરાઠી મંડળ હોય બધાય રિઝાઈન કર્યું એટલે મેં કીધું મારે રિઝાઇન કરવું છે ભાઈ એટલે મેં પણ રાજીનામું આપી દીધું એ વખતે નારાયણ રાણે હતો મેં એને રાજીનામા એવું લખ્યું બોલતા સરકારી પદ ચા માણુસ છે પદ ચા માણુસ તું મારા રિઝાઇન શીખવા મેં રાજીનામું આપ્યું છાપામાં આવી ગયું બધે એમ મરાઠી છાપવામાં રાજ આવું બોલાય મરાઠી સાહિત્ય પરિષદમાં સરકારની ઘણી સહાય હતી ઘણું જ કરે જેમ એમાં સરકારી સહાયનું આવું બધું થયું પછી બાળા સાહેબને ખબર પડ્યું અનિલે હું આવ્યું તો બોલાયવો માતુશ્રીમાં અનિલ તુને કશા સાથે દેલા રાજીનામા બેલ બજાર ભીખાઉ બેલ નહીબે વાહન મને ધબ્બો માર્યો મને તો ગુજરાતી કઈ દિશક ધીસ ઇઝ બાલ ઠાકરે આજે પણ ઉદ્ધવ ઠાકરે ને સાથે નાના હતા બધાએ મારી ઓટોબાયોગ્રાફી પ્રગટ થઈ ત્યારે ખાસ પત્ર લખ્યો કે મેં બાળા સાહેબ ઉપર લખેલું છે એની ઉપર એટલે આ રીતે હું ગૌરવપૂર્ણ રીતે જિંદગીમાં રહ્યો અને એની પાછળ માની કૃપા છે ને હું કોઈ આમાં માનતો નથી ફંડફાળામાં માનતો નથી સન્માનો મેં પાછા આપ્યા છે એવોર્ડો તરફ મારી રુચિ રહી નથી એ મારું ડેસ્ટિનેશન એવોર્ડ નથી મારું ડેસ્ટિનેશન પૈસા નથી સંકેત હતો એનો અભ્યાસ હતો મેં કીધું તું અહીંયા નહીં તું લંડન જા ઓક્સફર્ડમાં ગયો ત્યાં ભણો અને સારી રીતે ત્યાં નિરંજન ભગતે એને વર્ક પરમિટ અપાવી અને ત્યાં રોચેસ્ટર ગામમાં એ સેટલ થયો અને આજે હું સંકેતને જોઉં છું તો હી ઇઝ ડુઈંગ વેરી વેલ સલામતી છે ને સિક્યોરિટી આપણી અંદર હોય છે કોઈ પણ પરિસ્થિતિ હોય ને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય ને તો તારી કૃપા વેલકમ ઉમર થઈ એટલે બધા મહેમાનો આવે ગોઠણ પીડા આવે પગ જરા લડખડે હા લડખા રહે તે ત્યારે મને પેલો શેર યાદ આવે દાઘનો ઓશો હવાસ તાબો તબા દાઘ જા ચૂકે પેલા સાંભળવાની શક્તિ જાય પછી આંખની શક્તિ જાય પછી ચાલવાની શક્તિ જાય લથડિયા ખાય એટલે દાઘ સાહેબ એમ કહે છે હોશો હવાસ તાબો તબા દાઘ જા ચૂકે સામાન તો ગયા પેલા અને બાલાભાઈ નો પણ આભાર જેને મને બોલતો હતો માત્ર પાંચ જ મિનિટ કાર્યક્રમ બાકી છે તો સૌ પોત પોતાનું સ્થાન જાળવી રાખે એવી વિનંતી આપણે સર્જકના જન્મદિન નિમિત્તે કેક લાવે છે અને મને શ્રી શંકેતભાઈ અહીં ઉપસ્થિત છે તો મને શંકેતભાઈની વિનંતી કે મંચ ઉપર આવે આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફર શ્રીનો આભાર આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર એક સમૂહસુર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે જેમને નિમંત્રણ કાર્ડ કુરિયાથી નથી મળતા તો તેઓ બાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે એને ન્યાય આપશો આપ સૌનો પુનઃ આભાર